જમીનના મામલે કોંગ્રેસ નેતાઓ સામે થયેલ બદનક્ષીના મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો પરત ખેંચ્યો છે. સુખરામ રાઠવા, સીજે ચાવડા સામે તેઓએ દાવો કર્યો હતો, તો શૈલેષ પરમાર સામે પણ દાવો કરાયો હતો. ત્રણેય નેતા દ્વારા માફી માંગી લેતા સમાધાન થયું છે. કરોડોના કૌભાંડ જમીન પર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસના મિત્રો પાસે પુરાવાઓ ન હોવાથી એફિડેવિટ કરીને માફી માંગી છે અને મેં પણ માફ કરીને કેસ પરત ખેંચ્યો છે. એ લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ, માફી માગીએ છીએ. એટલે કોર્ટમાં જ 26 તારીખે મુદત હતી, એ લોકો પણ હાજર હતા, હું પણ હાજર હતો. જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માગી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખેંચ્યો છે. 2022માં તે સમયે વિજયભાઈ રૂપાણી જે સમયે મુખ્યમંત્રી હતા તે સમયે વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાના કાર્યાલય પરથી એક પ્રેસ થયેલી. એ પ્રેસના જે પ્રેસ થઈ એનાથી વિજયભાઈ રૂપાણીને મન દુઃખ થતા તેઓએ તે સમયના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક તરીકે ડૉક્ટર સીજે ચાવડા અને વિરોધ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર હતા તેમના પર ઇપીકો કલમ 500, 114 અને 120 મુજબ ફરિયાદ કરેલી, જે ફરિયાદ 2 વર્ષ સુધી ચાલી. પરંતુ ગત 26/9/2024ના રોજ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું અને એ સમાધાનના ભાગરૂપે શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આ ફરિયાદ પરત ખેંચી છે. ભાવનગરના આમલા ગામમાં તળાવમાં